નમસ્કાર દર્શક મિત્રો, 21st સેન્ચુરી વુમનના આજના કાર્યક્રમમાં હું તોરલ કવિ આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, નારી અને સુંદરતા એક જ સિક્કાની બે બાજુઓ છે. જ્યાં જ્યાં નારીની વાત આવે ત્યાં ત્યાં સૌંદર્યની વાત અચૂક જ આવે છે. આજે આપણે એક એવી નારી શક્તિને મળવાના છીએ કે જેમણે 30 વર્ષથી પણ વધારે સમય નારીને સુંદરતા આપવામાં એટલે કે બ્યુટિશિયન તરીકે કામ કરવામાં આપ્યો છે, અને એ વ્યક્તિનું નામ છે ઝબીન અબ્બાસ. ઝબીનબેન, ખૂબ ખૂબ સ્વાગત છે આજના કાર્યક્રમમાં આપનું. સૌથી પહેલાં તો આપને હું એ પૂછીશ કે આ આ કાર્યક્ષેત્ર આપે જે પસંદ કર્યું છે એ વિશે વાત કરીએ પહેલાં, આપના બાળપણ વિશે આપ થોડીક વાત કરો. સૌપ્રથમ તો આઈ એમ થેન્કફુલ ટુ સ્ત્રી પ્રત્યે આપવાનો મને એક મોકો મળ્યો છે, તો આઈ એમ રિયલી થેન્કફુલ. જી, હવે આપ મને પૂછે છે કે બાળપણ. જી, એટલે બાળપણમાં તો આઈ નેવર થોટ કે હું આગળ જઈને કોઈ દિવસ બ્યુટિશિયન બનીશ. એટલે મારું જે કારકિર્દી કહો, દેટ વોઝ ટુવર્ડ્સ માય મમા વોઝ ડોક્ટર, મારી મમ્મી ડોક્ટર હતા અને મારા ફાધર હતા એ ઇન્કમટેક્સ કમિશનર હતા. એટલે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં ભણતા રહ્યા તે, અને જે ટાર્ગેટ હતું એ મારે સીએ સીએસ લોયર એવું બનવાનું હતું. મેં લો પાસ કર્યું, સીએસનું ફર્સ્ટ યર કર્યું, સીએનું ફર્સ્ટ સેમેસ્ટર કર્યું, એન્ડ ધેન પછી મારા લગ્ન થઈ ગયા. જી, અને લગ્ન થયા પછી હું આ ક્ષેત્રમાં આવી છું. પણ જ્યારે હું નાની હતી ત્યારે મને એવું કશું યાદ નથી કે મેં બહુ જ મેકઅપ કે પછી જે ફેમિનિક વસ્તુઓ કરી હોય, પણ મારે ઓલવેઝ એક હતું કે મમ્મા ડૉક્ટર હતા એટલે આઈ હેવ ઓલવેઝ કેપ્ટ માય પેશન ઇન ટુ ત્વચા સારી રાખવાની અને વોટ ઇઝ પિમ્પલ ખીલ એ બધાની વિશે મને થોડુંક આમ ગમે. કોઈના ફેસ પર જો મને એમ થાય કે આ મટે તો સારી લાગે આ વ્યક્તિ, પણ મેં કોઈ દિવસ એઝ અ બ્યુટિશિયનનું સપનું નહોતું જો. જી, લગ્ન પછી આપે આ કાર્યક્ષેત્રને અપનાવ્યું, તો એ કઈ ક્ષણ હતી, શા કારણથી આ ક્ષેત્રમાં આવવું છે એવું નક્કી થયું? મારા મેરેજ થયા પછી અમુક સંજોગો એવા હતા કે હું બોમ્બે પરણી અને ત્યાં બહુ જ મારા ઇનલોઝમાં એવું કંઈ જોબ પ્રત્યે એટલી એ લોકોની ઉત્સુકતા નહોતી કે ભાઈ તમે જોબ કરવા બહાર જાઓ કે એવું કંઈ. તો એ વખતે પછી અમે લોકો હૈદરાબાદ ગયા હતા અને ત્યાં અમે આ શહનાઝ હુસેન મેડમ અમને મળ્યા હતા, અને કોઈ ફંક્શન હતું જ્યાં મેમને મેં લેક્ચર સાંભળ્યું કે જે કમ્પ્લીટલી બ્યુટી અને નેચરોપેથી સંદર્ભનું આખું બધું હતું, અને આ વોઝ હાઈલી ઇમ્પ્રેસ. મને બહુ જ ગમ્યું તે વસ્તુ, અને તે જ વખતે મેં ત્યાં જ નક્કી કર્યું કે કંઈ નહીં તો એટલીસ્ટ આઈ કેન પુટ માય સેલ્ફ કોઈક બી એમાં નાખવું હતું, આ લાઈન લઈ શકું કે જેમાં મારું પ્રોફેશન સ્કિન કેર, ત્વચાનું નિદાન, ત્વચાની દેખભાલ, ત્વચા માટે કંઈક આગળ કરી શકાય. અને મને લાગે છે એક જ વ્યક્તિ હતા કે જેમણે તે વખતે બ્યુટી પાર્લર શબ્દને બ્યુટી ક્લિનિકમાં કન્વર્ટ કર્યું હતું, અને મારી ફેમિલી વોઝ ઓલ્સો હેપી કારણ કે પાર્લરનું એ જમાનામાં બહુ જ આમ જી હા એમ કે બહુ જ આમ આગળથી જે લોકો કામ કરવા જાય તો બહુ પ્રોત્સાહન નહોતા મળતા, આપણું જે કલ્ચર છે એમાં એવું એટલું બધું નહોતું. એટલે આઈ ડિસાઇડેડ દેટ સેમ ટાઈમ, એન્ડ માય હસબન્ડ ઓલ્સો સપોર્ટેડ, એમને મને સપોર્ટ કર્યો, અને એ પછી હું દિલ્હી ગઈ, દિલ્હી મેડમ પાસે કોર્સ કર્યો, આઈટેક લંડનનો કોર્સ કર્યો, અને પછી આ લાઈનમાં મેં શરૂઆત કરી. અમદાવાદમાં આપનું આ જે ક્લિનિક છે એ કેટલા સમયથી છે? મેં 1979માં આ સૌ પ્રથમ શહનાઝનું લાઇસન્સ ક્લિનિક ગુજરાતમાં ચાલુ કર્યું હતું. અમદાવાદમાં એ સૌ પ્રથમ હતું, અને એ ક્લિનિક જે શરૂ થયું હતું ત્યારે લોકોને આટલું બધું બ્યુટી પ્રત્યે જાગૃતિ નહોતી. અમે લોકો એમ કહેતા હતા કે એક વ્યક્તિ છે દિલ્હીમાં છે, લેડી છે, અને એનું નામ શહનાઝ છે, અને આ પ્રોડક્ટ્સ વેચે છે જે 25 રૂપિયામાં એક બોટલ અમે વેચતા હતા, અને સ્કિન કેર શું છે ક્લબ્સમાં અને બધે જઈ જઈને અમે લોકોને સમજાવતા હતા કે તમારી ત્વચામાં તમે આવી રીતે સંભાળ કરો તો એનો નિખાર આવી શકે. બ્યુટી ઇઝ નોટ ઓનલી મેકઅપ, સુંદરતા તમારા અંદરથી તમારા તંદુરસ્તીનું પણ એક પ્રભાવ છે. અને એમ કરીને પછી લોકોને ગમવા માંડ્યું, અને નેચરોપેથીનું હતું, બધા પ્રોડક્ટ હર્બલ લેવું બધું હતા, અને મને તો ખૂબ જ ગમતું હતું કારણ કે કન્સલ્ટેશન જેવું કે એક વ્યક્તિ કોઈ વ્યક્તિ આવે તો એનું પેલું નિદાન કરવાનું, એની જોડે વાતો કરવાની, એને બધા ખોરાક વિશે, તંદુરસ્તી વિશે, એના પોતાના સ્ટ્રેસ વિશે, સાયકોલોજી વિશે, એ બધી વાતો થતી હતી. અને
वी यूज टू बिकम फ्रेंड्स विथ अवर कस्टमर. અને એ તો ક્યાંક ને ક્યાંક તમારા પાછા વારસામાં પણ હતું, કારણ કે તમારા મધર ડોક્ટર એટલે એ થોડુંક હતું અને પછી આ તમારી રુચિ પણ એમાં મળી. બિલકુલ. અને મારું ભણતર મને આમાં એટલું કામ લાગ્યું છે, કારણ કે જે કોમ્યુનિકેશન સ્કિલ્સ હોય કે પછી તમારા અકાઉન્ટન્સી હોય એ બધું આમાં, બિઝનેસ મેનેજમેન્ટના ટેક્ટિક્સ હોય એ બધું મને આમાં બહુ જ કામ લાગેલું. સમી મેન, 33 વર્ષ પહેલા આ બધું શિક્ષણ મેળવ્યું, આપે શરૂ કર્યું, 30 વર્ષ એટલે ઘણો લાંબો સમય છે. મને યાદ જ નથી કે વીતી ગયો. બિલકુલ. એ ખરેખર તમે એટલા ઇન્વોલ્વ હશો તમારા કામમાં જેથી તમને ખ્યાલ નથી, પણ પહેલાના સમયમાં આટલી બધી પ્રોડક્ટ્સ નહોતી, પહેલાના સમયમાં આટલી બધી અવેરનેસ નહોતી. એ સમયમાં અને આ સમયમાં તમને શું અંતર લાગે છે? ઘણો અંતર છે. પહેલા કસ્ટમરને જાગૃત કરવા પડતા હતા, હવે અમારે જાગૃત થવું પડે છે. જી, કારણ કે હવે કસ્ટમર પોતે ટીવી માધ્યમ, બુક્સ માધ્યમ, ઇન્ટરનેટ માધ્યમ થી એટલું બધું સર્ફિંગ કરે છે અને જાગૃતિ મેળવે છે. અને મને એવું લાગે છે કે પહેલા ગામડામાં પણ પાર્લર નહોતા, હવે તમે જાઓ તો નાના નાના ગામડામાં પણ બીજું કોઈ વસ્તુ હોય કે ના હોય, એક નાનું અમથા ઘરની બહાર એક બોર્ડ હશે નામથી કે ભાઈ શમા બ્યુટી પાર્લર કે ગીતા બ્યુટી પાર્લર સમથિંગ. એટલે દરેક જગ્યાએ સ્ત્રીએ પોતે જાગૃત થઈ છે અને એ લોકોને દરેક વસ્તુનું નોલેજ પણ છે. એટલે હવે અમારે વધારે જાગૃત થયે કસ્ટમરને સલાહ આપવા માટે કે શું સવાલ પૂછશે ને અમારે એને શું કઈ રીતે રાઈટ જવાબ આપવો પડશે. એટલે એ ચેન્જીસ તો ઘણા છે. જી, તો દર્શક મિત્રો ક્યાંય ના જતા જોડાયેલા રહો આ કાર્યક્રમ સાથે. ઝબીન અબ્બાસ સાથેની વધુ રસપ્રદ વાતો લઈને તરત જ પાછા ફરીએ છીએ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં. મેમ, જો આગળ વાત આપણે વધારીએ અને પૂછવામાં આવે કે આપનું ક્લિનિક તો અહીંયા ચાલે જ છે, સુંદરતા લોકોને આપ આપો જ છો, પણ સાથે સાથે જો પૂછવામાં આવે તો એ સિવાય શું પ્રવૃત્તિ આ ક્લિનિકમાં આપની ચાલે છે? અમારું જે શહેનાઝનું ક્લિનિક છે એમાં બ્યુટી અને વાળ એ બંને તો ચાલે જ છે, એ લોકોને સુંદર બનાવવા માટે છે, પણ એની સાથે સાથે એક વ્યવસાય રૂપી તાલીમ પણ અમે આપીએ છીએ અને આ વર્ષોથી આપીએ છીએ કે જ્યારે અમે આ ચાલુ કર્યું ત્યારે અમારી સંસ્થાનું નામ આંતરરાષ્ટ્રીય શહેનાઝ હુસેન બ્યુટી એકેડેમી તરીકે ચાલુ કર્યું હતું. અને એમાં ગૃહિણીઓ કે જે ઘરે 10th પાસ કે અથવા મેરેજ પછી બચ્ચાઓ મોટા થઈ ગયા હોય ને હવે શું કરવું કે હવે મારે કંઈક કરવું હતું જીવનમાં ના કરી શકીને આઈ વોન્ટ ટુ ડૂ સમથિંગ, એવા ઘણા બધા લેડીઝ એમ કહી શકું હજારોની ઉપર મારી પાસે શીખીને ગયા છે અને એ લોકો ઇન્ડિયામાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કેનેડા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા બધે જ ગયા છે. જેમ જેમ સમય જાય છે તેમ તેમ આ લાઇનની અંદર આંતરરાષ્ટ્રીય ટ્રેનિંગ પણ આપવામાં આવે છે અને એના માટે કરીને એક લંડનની ઇન્ટરનેશનલ થેરેપી એક્ઝામિનેશન કાઉન્સિલ આઈટેકનો પણ અમારે સંસ્થા શરૂ કરી જેમાં લોકો એક પર્ટિક્યુલર ફિલ્ડમાં માસ્ટર થાય. પહેલાં શું હતું, એક બ્યુટિશિયન એટલે એક લેડી આવે એ ઘરે ઘર કરી શકે, ઘરે નાનું પાર્લર કરે, હવે એ બ્યુટિશિયન બને, હેરડ્રેસર બને, મેકઅપ આર્ટિસ્ટ બને કે પછી સેલ્સમાં જાય, માર્કેટિંગ કરે, સલૂન અને સ્પાના મેનેજમેન્ટ તરીકે મેનેજર બને, એટલા બધા એના સ્કોપ વધ્યા છે. એટલે હવે આપણે એમ ઇન શોર્ટ એવું કહી શકાય કે એકદમ જ નાના પાયાની સ્ત્રી હોય એ ઘરમાં પણ કરી શકે છે અને એક એવું હોય કે મારે લાઈફમાં કંઈક કરવું છે, આઈ વોન્ટ ટુ ડૂ સમથિંગ ઇન લાઈફ, એને એને પોતાનું નામ બનાવવું છે, કાં તો કારકિર્દી કરવી છે કે લાઈનમાં આગળ જો, એ લોકો પણ આમાં ઇટ ઇઝ ઇક્વલ ટુ લાઈક હાઈલી ગ્રેજ્યુએટેડ ફિલ્ડ. એટલે હવે આ ફિલ્ડ ખૂબ જ વિશાળ થઈ ગઈ છે, તમે અપનાવીને ઘણું બધું કરી શકો છો. ઘણું બધું આમાં પેરામેડિકલ જેવું પણ આવી ગયું છે જેમાં ત્વચાનું જે ડોક્ટરો કરે છે એ કામ અમે બ્યુટિશિયન કરે છે, માઇક્રોડર્મ એબ્રેશન, પછી તમારે લેઝર ટ્રીટમેન્ટ શું નથી, એટલે અને કોઈ એમ લિમિટ નથી રહી. જેમ જેમ સમય જાય છે આ ઉંમરે પણ અમે જઈને પોતાની જાતને અપગ્રેડ કરવા માટે થોડી તાલીમ લઈને આવીએ છીએ. જી, સતત પ્રયત્નશીલ સતત કરવું પડે છે. બિલકુલ. મેમ, આગળ વાત કરું તો ઘણું બધું આપે કામ કર્યું છે આટલા બધા વર્ષો, ઘણા બધા લોકો સાથે કામ કર્યું હશે, ઘણી વિદ્યાર્થિનીઓના આપ ટીચર રહી ચૂક્યા છો, કોઈ ખાસ એકદમ યાદગાર અનુભવ જે હોય આપ અમારી સાથે શેર કરો. એક તો મને બહુ જ આત્મસંતોષ થાય છે, મને એવું કોઈ શું કહેવાય રિગ્રેટ નથી, કોઈ અફસોસ નથી કે મેં મારી પોતાની લોયરની ફિલ્ડ છોડીને હું આમાં આવી, કારણ કે આમાં જે મારી અંદર એક સમાજ પ્રત્યે કંઈક કરવાની
જે એક ફિલિંગ હતી એને મને બહુ જ સેટિસ્ફેક્શન મળ્યું છે. ઘણા સ્ટુડન્ટ્સ બી મારી પાસે એવા છે કે જે લોકોએ આ લાઈન શીખ્યા પછી પોતપોતાની રીતે આત્મનિર્ભર થયા છે અને આજની તારીખમાં પણ એ લોકો એનું શ્રેય અથવા તો ગાઈડન્સ તરીકે, ટીચર તરીકે, ગુરુ તરીકે અમને હજુ બી માન આપે છે. તો એ તો જાણે મને બહુ જ અંદરથી સંતોષ લાગે છે. પણ મારી લાઈનમાં એક એવું કસ્ટમ, એક બેન એવા આવ્યા હતા, બહુ જ નીચી તો ના કહેવાય પણ આમ ફાઇનાન્શિયલ રીતે બહુ જ ઓછા નહોતા, હા એવા ઘરના હતા કે બહુ જ પૈસાદાર નહોતા. એમના મા બાપે એમના લગ્ન કરી આપ્યા હતા પણ એમાં એક હતું કે એમને મેન્સ્ટ્રુઅલ સાયકલનું બહુ જ મોટું પીરિયડ હતું, પ્રોબ્લેમ હતું કે એમને મેન્સ્ટ્રુઅલ સાયકલ આવતી જ નહોતી. તો એ લોકોએ ડરના મારે સાસરાવાળાને કીધું નહીં અને છોકરીને પરણાવી દીધી. પરણ્યા પછી એ જ્યારે સાસરે ગઈ તો એણે એના હસબન્ડને કીધું કે ભાઈ મને આવું માસિકનું પ્રોબ્લેમ છે ને મને આવું થયું જ નથી. તો પણ એનો વર્ક બહુ જ સારા હતા, એમના હસબન્ડ બહુ જ સારા હતા. એમને એમને મેડિકલ ટ્રીટમેન્ટ કરાવી અને એમને એ પ્રોબ્લેમની સાથે સાથે અપર લિપ્સ અને ચીન એટલે દાઢી પર અને મૂછ પર હાર્ડ વાળ આવતા હતા. એ જાતે કંઈ ને કંઈ ઘરેલું કરીને આ વાતને છુપાવતા હતા પણ છે એમના હસબન્ડ મારા પાસે લઈને આવ્યા. ફેસ પર બી બહુ જ હાર્ડ વાળ. આનું એક કારણ હોય છે કે જે હોર્મોન્સના કારણે હોય છે, કારણ કે એમને માસિક નહોતું બરોબર આવતું, એનું આ એક સાઈડ ઇફેક્ટ હતી. તો એ વખત જ્યારે મારી પાસે આવ્યા ત્યારે મારા નોલેજ પ્રમાણે નેચરોપેથીની અમુક દવાઓ મેં એમને આપી અને નેચરમાંથી જ, અને મેં એમને ક્લિનિકલ ટ્રીટમેન્ટ થોડી કરી. આ લગભગ 1982ની વાત છે અને ડૉક્ટરની પણ એમની ટ્રીટમેન્ટ ચાલતી હતી. એ પછી એમને બાળક બી થયું, એમને આ નાના બધા પ્રોબ્લેમ છે. મને યાદ છે કે કેટલા વર્ષો સુધી એમનો દીકરો મોટો હતો ત્યાં સુધી એમનો સંપર્ક મારી સાથે હતું કે જ્યારે બી થાય ત્યારે મને મળવા આવે વાર તહેવારે. અને મને કાયમ કહે કે જો તમારો અમને આટલો સપોર્ટ નહીં હોત તો કદાચ મારી લાઈફમાં ડિસ્ટર્બન્સ. સો એ મનોભાવ મને એવું લાગે છે કે જીવનમાં તમે ખાલી કમાઓ એના કરતા આવી કંઈક વસ્તુ બી તમારું યોગદાન થાય એવા ઘણા બધા અનુભવો છે. પણ આ એક જ્યારે તમે અત્યારે મને પૂછ્યું તો મને એવું લાગે છે કે શેર કરવા જેવું એક. બિલકુલ, એટલે એવું કહી શકાય કે આટલા બધા અનુભવોમાંથી એવા સંતોષપ્રદ અનુભવો આપની પાસે ઘણા. હા, એટલે સુંદરતા આવી રીતે પણ તમે કોઈની સારી કરી શકો. ખાલી ઐશ્વર્ય રાય કે રેખા બનાવવું એ જ અમારું કામ નથી, પણ ઘણું બધું આવું સ્ત્રીઓના પ્રોબ્લેમ હોય છે કે જેમાં અમે મદદરૂપ થઈ શકીએ. અને સાથે સાથે તમે સ્ત્રીઓને પગભર કરો છો એ પણ એક સરસ. એમાં નાના ઘરની ઓછા પૈસાવાળી પૈસા, અને હવે જે યંગ જનરેશન આવી રહેલું છે કે જેને એવું છે કે મારી લાઈફમાં કંઈક કરવું છે, તો હેરડ્રેસિંગની લાઈનમાં એ લોકો એટલા આગળ જાય છે, બ્યુટીની લાઈનમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે, અને ઇન્ટરનેશનલ કોર્સિસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે એ લોકો પોતાનું નામ કરે છે. તો દર્શક મિત્રો, આવી અંતરંગ વાતો હજુ પણ યથાવત રાખીશું. પાછા ફરીએ છીએ ખૂબ જ નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું 21st સેન્ચુરી વુમનના આજના કાર્યક્રમમાં. મેમ, આગળ જો વાત કરવામાં આવે તો બ્યુટી ક્લિનિક આપ ચલાવો છો, બ્યુટી એકેડેમી ચલાવો છો, એ સિવાય કોઈ પ્રવૃત્તિ સાથે આપ જોડાયેલા છો? આમાં એવું છે કે જ્યારે પ્રોફેશનલી તમે કામ કરવા માંડો ત્યારે યુ બીકમ સો બિઝી કે સંસારની બીજી કોઈ વસ્તુમાં મન જ નથી થતું. ને જ્યારે તમે કોઈ વસ્તુ ડેવલપ કરો છો, આખી લાઈન ડેવલપ કરો છો, ત્યારે તમારું એટલું બધું યોગદાન એ બાજુ હોય છે. છતાં બી મારે એક જ બાળક છે અને પ્રેગ્નન્સી થઈ ત્યારે બી મેં કામ કર્યું, પ્રેગ્નન્સી પછી પણ મેં તરત જ આવીને કામ કર્યું. પણ છતાં બી મનમાં એક એવું હતું કે સાઈડમાં મારે કંઈક એવું કરવું છે કે જેનાથી મને થોડી પોતાને આત્મસંતોષ મળે. અને એમાં હું મારી રીતે કોઈ ક્લબ કે કોઈ સંસ્થાઓ દ્વારા એનજીઓનું કામ નથી, પણ મેં અને મારા કલીગ છે મનીષા જે મારી સાથે છે, મનીષાબેન અને અમે બંને મળીને એવા ઘણા બધા નાની નાની લેડીઝને સપોર્ટ કર્યા છે કે અમે આખું એક ઝૂંપડપટ્ટીને સ્પોન્સર કરતા હતા કે જ્યાં આગળ એ લોકોને અમે કેમનું ઓછા પૈસામાં મેનેજમેન્ટ કરી વસ્તુઓ વસાવવી, એટલે અનાજ ખાવાનું પીવાનું, એટલે હોલસેલથી વસ્તુઓ મંગાવી એ લોકો પાસે જ પેકેટ કરાવતા હતા અને સારામાં સારી વસ્તુ એ લોકો ખાઈ શકે.
એવું એ લોકોને ઓછા, અને પૈસા અમે એમને વી વિલ નોટ ડોનેટિંગ, એટલે પૈસા નહોતા આપતા. અમે એ લોકોને સમજો 350નું માલ હોય, એ લોકો તો 50 રૂપિયા કે 100 રૂપિયા અમે લોકો ડિસ્કાઉન્ટ આપીએ એમાં, અને એ લોકો કરે. એમાં ફાયદો એવું થતો હતો કે જ્યારે કિરિયાણાવાળા પાસે એ લોકો વસ્તુ લેવા જાય તો ગંદી વસ્તુ, ભેલસેલ વાળી વસ્તુ અને મોંઘા ભાવે મળે, તોલમાં પણ ઓછું મળે. અને અહીંયા એ લોકોને જે વસ્તુ આપણે ખાઈએ એ ટાઈપનું તેલ, પછી રામદેવદા મસાલા, સારા અનાજ, સારા ચાવલ, એ બધું અમે હોલસેલથી બેસ્ટ ક્વોલિટી લાવીને રાખતા. એ લોકો જ પેકેજિંગ કરતા, એ લોકો જ અકાઉન્ટ મેનેજ કરતા. અને એવરી મંથ 1 થી 4 તારીખ સુધીમાં એ લોકો બધું અમારા પાસેથી સામાન આવી રીતે લેતા. અને અમને આજે બી બહુ જ આમ સંતોષ છે કે એ લોકો પછી ધે સ્ટાર્ટેડ નોઈંગ કે સારી વસ્તુ ખાવા માટે બહુ જ પૈસાની જરૂર નથી, મેનેજમેન્ટની જરૂર છે. એટલે એ એક ચોક્કસ સંતોષ છે. અને બાકી તો ઘણી મેં આપને વાત કરી કે ઘણા ઓર્ગેનાઇઝેશન્સ છે, જે લાયન્સ ક્લબ છે, પછી સેન્ટ ઝેવિયર્સનું એક ઓર્ગેનાઇઝેશન હતું સોશિયલ સર્વિસ કરીને, એમાં ઘણા બધા જઈને અમે લોકો કામ કરતા હતા. પછી તમારે ગામડામાં જઈને આવું આત્મનિર્ભર માટે નાના નાના વર્કશોપ કેવા કરવા હોય તો એ કરતા હતા. પણ એવું કોઈ મોટા પાયે ચોક્કસ નથી કર્યું, પણ જે બી કર્યું છે મને સંતોષ છે. જી, ખૂબ જ વ્યસ્ત આપ રહો છો, આટલા વર્ષોથી સતત કાર્યરત છો, સતત વ્યસ્ત રહ્યા છો, છતાં પણ જ્યારે ઝબીન અબ્બાસ ફ્રી હોય ત્યારે શું કરે છે? આઈ લવ ગઝલ્સ, મને ગઝલ્સ બહુ ગમે, હું ગઝલ સાંભળું, મને વાંચવાનું બી ગમે, એટલે આઈ યુઝ ટુ રીડ ગુડ બુક્સ. અને બીજું તો વિથ ફેમિલી. ઓકે, અને હજી આગળ શું કરવાની ઈચ્છા છે? એમ લાગે છે કે હજી કંઈક બાકી છે જે હજી કરવું છે. મારે તો બસ એક જ છે કે મારી ત્યાં સુધી કામ કરવું છે, જીવન છે ત્યાં સુધી કામ કરવું છે. જસ્ટ વોન્ટ ટુ, હા, એક જ જીવન મળે છે સખત. અને આઈ એમ રિયલી હેપી કે મને એક સ્ત્રીનું આ વખતે જન્મ મળ્યો છે. અને જે બી છે આઈ એમ રિયલી હેપી, પણ મારે એકે મિનિટ જીવનની બગાડવી નથી, જ્યાં સુધી જીવો ત્યાં સુધી કામ કરવું છે મારે. જી, અને આ જ ફિલ્ડમાં કામ કરવું છે. બિલકુલ, સતત મહિલાઓ સાથે કામ કરો છો, મહિલાઓ માટે કામ કરો છો, અને મહિલાઓને લગતું જ કામ કરો છો આપ. છતાં પણ આ કાર્યક્રમના માધ્યમથી નારી શક્તિને કોઈ મેસેજ આપવો હોય તો આપ શું આપવાનું પસંદ કરશો? મેસેજમાં તો એટલા બધા મેસેજ છે કે સમય ખૂટી જાય, પણ એક તો સૌથી પહેલું મેસેજ એ છે કે પોતાની જાતને ચોક્કસ માન આપજો. તમે પોતે સ્ટ્રોંગ હશો તો તમારી ફેમિલી સ્ટ્રોંગ રહેશે, તમે નિર્ભર હશો તો તમારા બચ્ચાઓ નિર્ભર રહેશે. અને મારો પોતાનો એક અનુભવ છે કે જીવનને ડોન્ટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ, એમ કે જિંદગી હે તો શું છે, એમ ખબર નથી, સાંસ લઈએ છીએ જીવીએ છીએ, એવું નહીં. મારો પોતાનો અનુભવ છે કે ગયા વર્ષે હું એક અમે ફ્રેન્ડ્સ લોકો મેમોગ્રાફી સોનોગ્રાફી કરવા ગયા હતા. ઇટ વોઝ જસ્ટ રૂટીન ચેકઅપ હતું, અને એમાં મને ખબર પડી કે મને બ્રેસ્ટ કેન્સર છે. ઇટ વોઝ શોકિંગ, કારણ કે મને, આપણે જ્યારે કોઈનું સાંભળીએ ત્યારે આપણને એવું લાગે કે બિચારીને આમ થયું, પણ જ્યારે મને થયું તો મને કે આ શું હોઈ શકે, અને એવું લાગ્યું કે જીવન ખતમ. બટ ધેન આઈ એમ થેન્કફુલ ટુ ધ ફેમિલી, થેન્કફુલ ટુ માય ફ્રેન્ડ્સ, થેન્કફુલ ટુ માય કલીગ મનીષા, માય સન, માય ડોટર. મારો બસ એક જ સંદેશ છે સ્ત્રીઓને કે આવા કોઈ બી રોગથી અજાણ્યું રહેવું એ એક મોટો રોગ છે. એટલે જો તમે આનું નિદાન સમયસર કરાવો તો તમે આ રોગને આરામથી કાઢી નાખો, જેવું મેં કાઢી નાખ્યું છે. સખત 6 દિવસમાં તો મને એવું યાદ નથી કે હું કેન્સરથી પીડિત હતી. એટલે બસ સ્ત્રીઓને મારે આ જ જાણકારી કરવી છે કે ડોન્ટ ટેક ઇટ ઇઝી. હવે એટલું બધું સાયન્સનું પ્રોગ્રેસ છે કે સહેજ તમારું ચેકઅપ કરાવજો, અને તમારી જાતને, તમારા જીવનને ચોક્કસ માન આપજો. કારણ કે હવે બધા ડૉક્ટરો પણ કહે છે કે જો જલ્દી ખબર પડે તો કોઈ પણ કેન્સરથી, બ્રેસ્ટ કેન્સરથી તો મરી જ ના શકે. આ એક મારો સંદેશ છે કે એક તો આત્મનિર્ભર રહેજો અને પોતાની જાતને જરૂર ધ્યાન આપજો. ખૂબ જ સરસ મેસેજ આપના તરફથી મળ્યો, અને વીટીવી સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આત્મવિશ્વાસથી છલોછલ એવા ઝબીન અબ્બાસને મળીને આપને પણ ચોક્કસ આનંદ થયો હશે. આવતા સપ્તાહે બીજા એક નારી શક્તિને લઈને ઉપસ્થિત થઈશું. રજા આપશો. નમસ્કાર.